બાબરા પાસે આવેલા રાણપરા ગામમાં હનુમાન મઠી આવેલી છે. ત્યાંના મહંતની હત્યા થઈ હતી અને આ બાબતે ગુનો દાખલ થયેલો હતો. તેના ગુનેગારોને પકડી લેવા માટે કાર્યરત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. હનુમાન જયંતિના દિવસે બાબરાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાન મંદિરે દર્શન કરવા ગયેલા એક વ્યક્તિને મંદિર નજીક બનેલા આશ્રમના સળગેલા લાકડાની રાખમાં માનવ ખોપરી અને હાડકા જોવા મળેલા હતા. ઘટનાની જાણ બાબરા પોલીસને કરવામાં આવેલી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે કરેલી સઘન તપાસ બાદ અંતે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. લાકડામાં જે કંકાલ મળ્યું હતું તે ચૈતન્ય આશ્રમના મહંત શ્યામદાસનું હતું અને તેમને આશ્રમમાં મહંત સાથે રહેતા તેમના શિષ્યો અને સાધ્વી તેમજ અન્ય એક સાધુએ પહેલા દોરી વડે ગળે ટૂંપો દઈ અને ત્યારબાદ તેમના મૃતદેહને લાકડા પર પેટ્રોલ છાંટી સળગાવી દીધેલો હતો. આ બંનેની ઓળખ સંદીપનાથ અને વર્ષાબેન તરીકે થયેલી છે. હત્યાના ગુનામાં જે સંદીપનાથની ધરપકડ થઈ છે તેના વિરુદ્ધ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં વર્ષ 2018માં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ આરોપી મૂળ હરિયાણા રાજ્યનો છે. ગઈ તારીખ 8/4/2020ના રોજ હનુમાન જયંતિ હોય અને એના અનુસંધાને બાબરા પોલીસ સ્ટેશનના રાણપર ગામે, રાણપર ગામથી આશરે 3 કિલોમીટર દૂર આવેલ ચૈતન્ય હનુમાનજી મહાદેવનું, હનુમાનજી મહારાજનું જે આશ્રમ અને મંદિર આવેલું છે ત્યાં ગામના એકલ દોકલ વ્યક્તિઓ દર્શને જતા હતા. એ દરમિયાન તેમના ધ્યાને આવેલું કે જે મંદિરના આશ્રમનો જે ધૂણાનો જે રૂમ છે તે રૂમની અંદર એક માનવ કંકાલ અને એક માનવ ખોપડી અને મંદિર અને જે રૂમ છે એ બંધ હાલતમાં મળી આવેલો, અને જે મંદિરના મહંત છે જે શ્યામદાસ મહાદેવ મહારાજ અને ત્યાંના જે સાધ્વી છે બલરામ દાસ એ બંને ત્યાં હાજર મળી આવેલા ન હતા. જેથી તુરંત જ તે ત્યાંના એક સામાજિક કાર્યકર છે પરેશભાઈ સોલંકી, એમણે પોલીસને જાણ કરતા બાબરા PI વાઘેલા સાહેબ તથા VV પંડ્યા સાહેબ બંને સ્થળની વિઝિટ કરી અને તાત્કાલિક બનાવ અનુસંધાને મહેરબાન SP સાહેબને જાણ કરેલી. મહેરબાન SP સાહેબે તમામ વિગતો જાણી અને નિર્લિપ્તરાય સાહેબે જે બનાવ છે એ શંકાશીલ લાગતા તરત જ ક્રાઇમ બ્રાન્ચના PI શ્રી કરમટા સાહેબ તથા PN મોરી સાહેબને તમામને બોલાવી અને એક વ્યવસ્થિત ગાઈડલાઇન આપી અને એક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાવી અને જે સ્થળ ઉપરથી જે ગુમ થયેલ જે મળી નથી આવેલા એવા શ્યામદાસ બાપુ તથા જે સાધ્વી હતા બલરામદાસ એ બંનેની શોધખોળ ચાલુ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચની અંગત બાતમીદારો દ્વારા જે સાધ્વી બલરામદાસજીનો જે ખબર મળતા તાત્કાલિક ત્યાં ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ગઈ અને એમને તથા એમની સાથે એક મહેમાન સાધુ તરીકે, વૈરાગી સાધુ તરીકે એક સંદીપનાથ કરીને એક સાધુ આવેલા હતા એ બંનેને તાત્કાલિક ધોરણે બંનેને પકડી અને લઈ આવ્યા બાદ બંનેની અલગ અલગ રાખી વ્યવસ્થિત પૂછપરછ કરતા બંને ભેગા મળી અને આ શ્યામદાસ બાપુનું ગળો ટૂંપો દઈ અને ત્યારબાદ લાશને પેટ્રોલ અને લાકડાથી બાળી અને પોતે ભાગી ગયેલાનું કબૂલાત કરેલી છે. આ બનાવ અનુસંધાને મૂળ વસ્તુ એવી હતી કે અગાઉ 3-1 વર્ષ પહેલાં આ જે સાધુ શ્યામદાસ બાપુ છે એ અને સાધ્વી બલરામદાસ બંને જણા એક પ્રવાસે ગયેલા હતા અને એ દરમિયાન તેમને આ જે મહેમાન સાધુ છે સંદીપનાથ એમનો ત્યાં પરિચય થયેલો હતો અને એ અનુસંધાને પરિચયના અનુસંધાને જે ગઈ શિવરાત્રી બાદ આ મહેમાન સાધુ છે તે આશ્રમે રોકાવા માટે આવેલા હતા અને ગઈ 4 તારીખના, ગઈ 25 તારીખના 25/4ના રોજ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને સાધ્વી અને જે મહેમાન સાધુ છે બંને મળી અને જે શ્યામદાસ બાપુ છે એમને ગળો ટૂંપો દઈ, પલંગે બાંધી ગળો ટૂંપો દઈ અને પછી જે મહેમાન સાધુ છે એમની I-10 ગાડીની અંદર પેટ્રોલનું એક કેન ભરેલું હતું એ પેટ્રોલ લાવી અને લાકડા અને પેટ્રોલ છાંટી અને આ સાધુની લાશને બાળી નાખવામાં આવેલી હતી અને ત્યારબાદ આ લાશ સળગતા દરમિયાન જે પેટ્રોલનો કેરબો હતો એમાં આગ લાગી જતાં સાહેબ બ્લાસ્ટ થયેલો હતો. એ બ્લાસ્ટ થવાના કારણે જે મહેમાન સાધુ જે સંદીપનાથ એ પણ પોતે બન